મિત્રો વૈદક વિદ્યા ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને મારા જય ધન્વંતરી. મિત્રો આજે મારે તમને એક એવી વસ્તુ વિશે વાત કરવાની છે કે જે કરિયાણાની દુકાને પણ સરળતાથી મળી જાય છે, એની બહાર રેકડીઓ પણ ઊભી હોય છે અને એની શોપ પણ હોય છે. એ આ એવી વસ્તુ છે કે જે ખાવાના અનેક ફાયદાઓ છે, એ ફાયદાઓ વિશે આજે મારે તમને પરિચય કરાવવાનો છે. તો આ વસ્તુનું નામ છે શ્રીફળ અને આપણા લીલા નારિયળ. આ બે વસ્તુ વિશે વાત કરવાની છે. ખાસ કરીને તમે જોયું હશે કે હોસ્પિટલ હોય કે નાનું દવાખાનું હોય, ત્યાં બહાર ચાઇનીઝ પંજાબીની લારી કે દુકાન નથી હોતી, જ્યાં નારિયેળ પાણીની તો શોપ હોય જ છે. શા માટે? કે કારણ કે કઈ ઓપરેશન થયું હોય, એની નબળાઈ હોય, કોઈ બીમારી આવ્યા પછી કઈ નબળાઈ હોય, તો અશક્તિને દૂર કરવા માટે આ લીલા નારિયેળનું પાણી પીવાથી ખૂબ જ ફાયદો થાય છે. નંબર બે, ક્યાંય સારા સમાચાર, માઠા સમાચાર, ક્યાંય યજ્ઞ કરવો છે, કોઈ ધાર્મિક કામ છે, એમાં પણ શ્રીફળ તો પ્રથમ હોય છે. કારણ કે એટલું પવિત્ર આ વસ્તુ છે અને જેટલું તે પવિત્ર છે એટલા એના બીજા આરોગ્યને લગતા પણ ખૂબ ફાયદા છે. આ નારિયેળનું આખે આખું વૃક્ષ ઉપયોગી છે, એના ફાયદાઓ અગણિત છે. હવે તમે લોકો લીલા નારિયેળનું પાણી પીશો તો તમને એક તો શારીરિક જે તમારી નબળાઈ છે, કોઈ પણ પ્રકારની નબળાઈ, એ પ્રથમ તો દૂર થઈ જાય છે. અને એની મલાઈ ખાવાથી દુબળા પતળા લોકોનું વજન ધીરે ધીરે વધે છે. પરંતુ જ્યારે તમને અગ્નિ માંદ્ય હોય ત્યારે તમારે મલાઈને નથી ખાવાની. બીજું કે સૂકું ટોપરું, આપણું જે શ્રીફળ છે એનું ટોપરું ખાવાથી પણ તમારું શરીર જે દુર્બળતા અનુભવતું હશે, નબળાઈ અનુભવતું હશે, એ ધીરે ધીરે તમને શક્તિમાં રૂપાંતરિત થશે અને તમારું વજન પણ વધશે. ઉપરાંત એક એવો પ્રયોગ એસિડિટી વાળા માટે કહું છું કે આ ટોપરું છે એને તમારે છીણી નાખવાનું, એમાં થોડી સાકર ઉમેરવાની, આ બંને મિક્સ કરવાનું, અને એસિડિટી વાળા વ્યક્તિ આનું સેવન કરશે તો તેનું પિત્ત પણ શાંત થઈ જશે. મિત્રો, જે લોકોને વારંવાર તરસ લાગતી હશે અને તરસ કોઈ પણ વસ્તુ લેશે તો એની તરસ છીપાતી નથી, એ સમયે નારિયેળ પાણીનો પ્રયોગ કરજો. તમને તમારી તરસ છે તે વધારાની જે તરસ લાગતી હશે તે લાગતી બંધ થઈ જશે. હવે ક્યાંક અકસ્માત થયું હોય કોકનું અને આજુબાજુ જો લીલા નારિયેળ મળતા હોય તો અકસ્માત થયા બાદ તમે એ વ્યક્તિને લીલા નારિયેળનું પાણી થોડુંક આપી દેશો તો તરત જ એને હાશકારો થશે અને તેને મજા આવશે કે હાશ, મને ક્યાંક શરીરને એનર્જી મળી જશે એવું એને ફીલ થશે. તો આ પણ એનો એક સરસ મજાનો ઉપયોગ છે. જે લોકોને આધા સીસી, અડધું માથું દુખવાની ફરિયાદ હશે એવા લોકો પણ આ લીલા નારિયેળનું પાણી પીશે અથવા સૂકું આપણું જે શ્રીફળ છે એની અંદરનું પાણી પીશે, એને પણ તેમાં ખૂબ જ ફાયદો થશે. મિત્રો, જે લોકોને ઊંઘવાની સમસ્યા હશે, તપારો હશે, એવા લોકો જો આ નારિયેળ પાણીનું સેવન કરશે તો એને ખૂબ જ ફાયદો થશે. આ નારિયેળ પાણી તમારા મૂત્રાશયને પણ શુદ્ધ કરનારું છે, એટલે કે મૂત્રાશયને શુદ્ધ કરવા માટે તમે લીલા નારિયેળનું પાણી તમે પી શકો છો. મિત્રો, આપણે ઓફિસ વર્ક કરતા હોઈએ કે ઘરે નવરા બેઠા હોઈએ, સવારે એક ટાઈમ ચા પીવો તો વાંધો નથી, પણ આપણે બપોરે પણ હવે ચા કોફીનું સેવન કરતા શીખી ગયા છીએ, તો આપણે ચા કોફીનું સેવન બપોરે કરવાની જગ્યાએ લીલા નારિયેળનું પાણી પીવું જોઈએ. એક એનર્જી બુસ્ટર તરીકે કામ કરશે, એના શારીરિક શક્તિ વધશે અને બીજા આરોગ્યને લગતા પણ અગણિત ફાયદાઓ થશે. હવે જે લોકોને વારંવાર ઉલટી થતી હોય એવા લોકો માટે એક બહુ સરળ પ્રયોગ કહેવાનો છું કે નારિયેળ પાણી, એમાં થોડીક સાકર અને ચપટી તમારે મરીનો ભૂકો સેજ નાખવાનો છે, ચપટી. આ એને તમે ઉલટી વાળી વ્યક્તિઓને પાશો તો તેની ઉલટી પણ ધીરે ધીરે શાંત થઈ જશે. મિત્રો, આ ફળ કરિયાણાની દુકાને પણ મળે, તમે બજારમાં નીકળો તો ગામમાં ક્યાંય ત્રોફો ન મળે એવું બને નહીં, તો એટલા અગણિત ફાયદા છે. તો તમે પણ લાભ ઉઠાવજો. આના તો બીજા અનેક ફાયદાઓ છે, આપણે એના વિશે બીજો પણ વિડીયો ટૂંક સમયમાં બનાવવાનો છે. તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી લેજો જેથી તમને અમારા નવા વિડીયોની અપડેટ્સ મળતી રહેશે. આપ સૌને અમારા પ્રણામ. જય ધન્વંતરી.